રાધનપુર ખાતે આવેલ શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે જીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ગોતરકા બ્રહ્મચારી આશ્રમના મહંત નંજાનંદ સ્વામી, બટુક મોરારી અને ગોપાલદાસ અને સંજીવની દાસ, રાપરિયા હનુમાનજી મંદિર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુ અને સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે આવેલ વઢિયાર રામાનંદી સાધુ સમાજના લોકો દ્વારા ભવ્ય હનુમાન મંદિર બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ વઢિયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુએ જણાવ્યું કે 5 કરોડના ખર્ચેથી મંદિર અને અન્ય હોલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું. સાથે ગૌશાળા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અન્ય કામગીરી કરવાની પણ જાહેરાત કરી. રાધનપુર ખાતે મહેસાણા હાઈવે ઉપર રાપરિયા હનુમાનજી નું એક આશ્રમ અને આખા આ વિસ્તારમાં જાગૃત હનુમાન દાદા તરીકે પ્રખ્યાત છે, ત્યારે આ આશ્રમનો જીર્ણોદ્ધાર કરવાનું સમાજે નક્કી કર્યું અને નક્કી કર્યા પછી અમે એક પ્લાનિંગ કર્યું કે આશ્રમ કેવો હોવો જોઈએ અને સમાજના ઉત્થાન માટેના કેવા અંદર અન્ય વ્યવસ્થા હોવી જોઈએ. એની અંદર અમે કોમ્યુનિટી હોલ, લગભગ 2000 માણસ બેસી શકે એવા 3 હોલ, અન્ન ક્ષેત્ર, 25 રૂમ અને બાળકોની લોકોની રમતગમત થઈ શકે પાર્કિંગની વ્યવસ્થા, બધી જ અંદાજે 5 કરોડ રૂપિયાનો ખર્ચાના તૈયારી છે. બજેટ સાથે અમે કામ ઉપાડ્યું છે. પહેલા પેશમાં અમે હનુમાનજી મંદિરનું કામ પૂરું કરવાના છીએ 1 કરોડ 11 લાખનું, અને એનું દાન લગભગ આજે 1 કરોડ 11 લાખનું હનુમાન દાદાની પ્રેરણાથી આજે ખાતમુહૂર્તના દિવસે જ પૂર્ણ થયું છે. આગળનું જે કંઈ કાર્ય છે અમારું હવે 4 કરોડનું, એ ધીરે ધીરે અમે અમારો આ આખો પ્રોજેક્ટ 5 વર્ષમાં અમે પૂરો કરવાના છીએ અને સમાજના દાન ઉપર જ આ કાર્ય થાય છે અને સમાજની શ્રદ્ધા છે આ આશ્રમ ઉપર. અન્ય સમાજના લોકોનું ખૂબ મોટું આસ્થા કેન્દ્ર છે. અન્ય સમાજના લોકોના આધારે પણ અમે આ વિકાસ સંસ્થાનો કરવા જઈ રહ્યા છીએ અને અન્ય સમાજના લોકોનું ખૂબ અમને પીઠબળ મળી રહ્યું છે, ખૂબ દાન મળી રહ્યું છે, ખૂબ વિશ્વાસ મળી રહ્યો છે, ખૂબ પ્રકારનો બધી પ્રકારનો સહકાર પણ અમને મળી રહ્યો છે કે તમારે જ્યારે બી જરૂર પડે ત્યારે અન્ય સમાજ પણ અમને, અમારી સમાજ તો ખરી પણ અન્ય સમાજ સહકાર આપે છે. એટલે અમે આજે અહીંથી જાહેરાત કરી છે કે 24 કલાક દરેક સમાજ માટેની આ સંસ્થા છે અને સંસ્થાના દરવાજા ખુલ્લા રહેશે. કારણ કે અમારો જય મૂળભૂત હેતુ એ છે કે સમાજ સિંચન અને સંસ્કારનું કામ કરવાનું છે. સંસ્કાર સિંચનનું કામ અમે સમાજનું જ્યારે કરવા જઈ રહી છીએ ત્યારે અન્ય સમાજને પણ આવરી લઈ અને અન્ય સમાજ સાથે આરોગ્યની બાબત હોય, શિક્ષણની બાબત હોય કે કોઈ પણ બાબત હોય ત્યારે બધી જ પ્રકારની સેવા અહીંથી ઉપલબ્ધ થાય અને સમાજને કંઈ ઉપયોગી થઈએ એવા કાર્યો થાય એવા શુભ હેતુથી અમે આ કામ કરી રહ્યા છીએ. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ સાધુ, રાધનપુર.